હળવદના રણકાંઠામાં કાળી મજૂરી કરી સફેદ મીઠું પકવતા અગેરિયાઓ અનેક સુવિધાઓથી વંચિત છે ત્યારે સરકાર દ્વારા આ બાબતે નક્કર પગલાં લેવામાં આવે અને અગેરિયાઓની પ્રાથમિક સુવિધા પૂરી પડાય તેમ રણકાંઠાના વિસ્તારમાં લોકમાંગ ઉઠવા પામી છે. મીઠા વગરની રસોઈ ગળેથી ઉતારવી મુશ્કેલ હોય છે, પણ મીઠાનું ઉત્પાદન કરતા ગુજરાતના અગેરિયાઓની હાલત દાયકાઓ પછી પણ ત્યાંની ત્યાં છે. કચ્છના નાના રણને અડીને આવેલા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મોટાભાગના કાંઠા વિસ્તારના ગામડાનો મુખ્ય વ્યવસાય મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ધૂમ ધકતા 40-47 ડિગ્રી તાપમાનમાં મીઠું પકવતા અગિયારિયાઓ દવાખાના જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી અગિયારિયાઓને ચામડી અને આંખોના રોગો થાય છે, તેમજ તેમના બાળકો પણ કુપોષણનો ભોગ બનતા હોય છે. ત્યારે સરકાર દ્વારા આ બાબતે નક્કર પગલાં લેવામાં આવે ને અગિયારિયાઓની પ્રાથમિક સુવિધા પૂરી પડાય તેમ રણકાંઠાના વિસ્તારમાં લોકમાંગ ઉઠવા પામી છે. હળવદ પંથકમાં રણકાંઠા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યામાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળે છે, ત્યારે હળવદના જોગળ, માલણીયાદ, કીડી, ટીકર તેમજ ધાંગધ્રાના કુડા, કોપરણી, નેકમનગર, એન્જાર સહિતના ગામના લોકો મુખ્ય વ્યવસાય મીઠું પકવવાનો છે. જ્યારે અગિયારિયા પરિવારો સાથે આખા વર્ષના 8 મહિના જેટલો સમય રણમાં વિતાવે છે અને જેમાં દરેક તહેવારો પણ ગામથી દૂર રહીને ઉજવતા હોય છે, ત્યારે આ પરિવારોની સાર સંભાળ કે ખબર અંતર પૂછવા વાળું દૂર દૂર સુધી કોઈ હોતું નથી. રણ વિસ્તારમાં અગિયારિયાઓ પીવાનું પાણી, શાળા, વીજળી, રસ્તાઓ, દવાખાના સહિતની સુવિધાઓ વચ્ચે અનેક સમસ્યાઓથી પીડાતા હોય છે, ત્યારે સરકાર દ્વારા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો રણમાં અમૃત પકવતા અગિયારિયાઓને ચામડી અને આંખના રોગોથી બચી શકે તેમ છે. તંત્ર દ્વારા બાબતે અગિયારિયાઓ માટે દવાખાના કે તપાસની કેમ કરવામાં આવે તેવી અગિયારિયાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ફિલોસોફી એમફિલના અભ્યાસ દરમિયાન અગિયારિયાઓના કચ્છના નાના રણમાં મેં 5000 અગિયારિયાના પરિવારની મુલાકાત લીધી. એમાં મુખ્ય સમસ્યાઓ જોઈએ તો લાઇટ, પાણી અને બેઝિક સુવિધા સરકાર આજકાલ વાતો કરે છે તેવી કોઈ સુવિધાઓ નથી, અને અહીંયા અગિયારિયાઓને પ્રાથમિક સુવિધા જેવું કે હોસ્પિટલ હોવી જોઈએ, સ્કૂલો હોવી જોઈએ, પાકા રસ્તાઓ હોવા જોઈએ, એમજ એમને પીવાના પાણી, મીઠા પાણી પીવાની વ્યવસ્થાઓ પણ કોઈ નથી. તેમ છતાં પણ અગિયારિયાઓના પડતર પ્રશ્નો જેમ કે અગિયારિયાઓની લીઝ રિન્યુ કરવી, અગિયારિયાઓના મીઠાના પૂરતા પરવાનો ભાવ નથી મળતા, અગિયારિયાઓને અનેક સંસ્થાઓ દ્વારા ભરમાવી અને ખોટી ખોટી ડોક્યુમેન્ટરી ફિલ્મો બની અને અગિયારિયાઓ મને આજે પણ અગિયારિયાઓને ચામડીના રોગો માટે કે અગિયારિયાઓને આંખોના જે રોગ થાય એના માટે કોઈ સેવાઓના કેમ્પ સરકાર આ અંગે કોઈ પ્રાથમિક સુવિધાઓમાં હોસ્પિટલો પણ બનાવી શકી નથી. સમગ્ર આ રણમાં, કચ્છના નાના રણમાં આશરે 5000 કુટુંબ અગિયારિયાઓ મીઠું પકવે છે, પરંતુ એની અનેક સમસ્યાઓ છે અને આ સમસ્યાઓને સરકાર જો કાયમી ધ્યાન લે અને અગિયારિયાઓ વિશે જો નોંધ લે તો આ ગરીબોના કલ્યાણ માટેની ખરેખર એક જરૂરિયાત ઊભી છે અને અગિયારિયાઓનો ખરેખર એક હકની લડાઈ છે. આ અંગે એક સરકારે કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવી જોઈએ મારા તરફથી. રણમાં ઉનાળામાં પાણી સુકાતા જ અગિયારિયાઓનો વ્યવસાય પણ પડી ભાંગે છે, એટલે આ સમયમાં અગિયારિયાઓને આવક બંધ થઈ જતા તેઓ પોતાના પેટનો ખાડો પૂરવા પણ નાણાં તથા પ્રાથમિક જરૂરિયાતનો અભાવ રહે છે. આમ અગિયારિયાઓના સંઘર્ષની કિંમત તેમના સંતાનોને પણ ભોગવવી પડે છે, તેથી અગિયારિયાઓના બાળકો કુપોષણનો ભોગ બને છે. મીઠામાં સતત કામ કરવાને કારણે 98% અગિયારિયાઓને ચામડીની બીમારી થાય છે, પગ ગળી જાય છે, કિડની, લીવર ખરાબ થઈ જાય છે. અગરમાં સતત ખુલ્લા પગે કામ કરવાથી પગનો ભાગ સંવેદનહીન બની જાય છે. મૃતદેહના અગ્નિ સંસ્કાર પણ સરળતાથી થતા નથી. અત્યારે પણ મૃતકનો દેહ, ખાસ કરીને પગ બાળવા માટે સામાન્ય કરતાં વધુ બળતણનો ઉપયોગ કરવો પડે છે. રણમાં મેડિકલ સુવિધા ના હોવાને કારણે 8 મહિના સુધી 40-47 ડિગ્રીમાં તેઓ પીડા સહન કરતા હોય છે, છતાં તેમને લઘુમત વેતનથી ઓછું વળતર મળે છે. અગિયારિયાઓના બાળકો શિક્ષણથી વંચિત દિવસ રાત પડ્યા રહીને વડગરું મીઠું ઉત્પન્ન કરી તેને વહેંચીને પોતાની પ્રાથમિક જરૂરિયાત સંતોષે છે, તેથી અગિયારિયાઓ રણમાં રહેતા હોવાથી તેમના ઝૂંપડા મુખ્ય મથકથી 2-3 કિલોમીટરનું અંતરે હોય છે. આમ સરકાર અગિયારિયાઓના ગંભીર પ્રશ્ને તેનું નિરાકરણ લાવશે કે અગિયારિયાઓ માટે તો બુરે દિન જ કાયમ રહેશે. મહેન્દ્ર મારુ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હળવદ.